પિકઅપ વાનમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણને ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પિકઅપ વાનમાં ટેન્ક અને પંપ ફિટ કરી બાયોડીઝલ વેચતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આ મામલામાં 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજી મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MR સાકોરિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેશ ગઢવીની ટીમે નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન હોટલની પાછળ છાપો માર્યો હતો. અહીં એક પાકી દુકાનમાં સુરત વરાસા વિસ્તારમાં ડાહ્યાભાઈ પાર્કમાં રહેતા ભરત રાજા મેવાડા, ભગીરથ સોસાયટીમાં રહેતા રાજેશ અવસર પરમાર, સુરેન્દ્રનગર લીંબડીમાં ભોજનસારા નજીક રહેતો મેહુલ મનસુખ પરમારનો ગેરકાયદેસર બાયોડીઝલ મંગાવી પિકઅપ વાનમાં ફ્યુઅલ ટેન્ક અને ડિજિટલ ફ્યુઅલ પંપ ફિટ કે કોઈપણ જાતની પરવાનગી વગર બાયોડીઝલનું વેચાણ કરતા હતા. આ જથ્થો મહેશ ઉર્ફે ગુગો રાજા મેવાડા મંગાવતો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ પાસેથી 1.62 લાખની કિંમતનું 2700 લીટર જ્વલનશીલ પ્રવાહી પિકઅપ વાન, ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની પાઇપ અને 2 મોબાઈલ મળી 5.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી તેમજ વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ.